હરિભક્તો બધા વતી પૂજ્ય એસપી સ્વામી એ આપણને આશીર્વાદ આપશે. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના પવિત્ર ગઢડા શહેરની અંદર આજે ઉપસ્થિત આ દિવ્ય ધૂનની અંદર પૂજ્ય જૂનાગઢ મંદિરથી પધારેલા ભક્તિ પ્રકાશ શાસ્ત્રીજી, કોઠારી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી, ઉપસ્થિત પૂજ્ય સંતો, શ્રીજી મહારાજના લાડીલા દરેક હરિભક્તો, ખૂબ સમય થઈ ગયો છે, દરેકે જવાનું છે. ખૂબ બધાને ધૂનમાં આનંદ આવ્યો છે, પણ હું છેલ્લી એક વાત કહેવા આવ્યો કે પ્રહલાદને બહુ મૂંઝવણ થઈને એટલે ભગવાને કીધું, તું મૂંઝામાં, હું બધી જ છું, તો અગ્નિનો સ્તંભ હતો ને એમાં કીડી રૂપે ભગવાન દેખાણા. અને પછી પ્રહલાદજીએ બથ ભરી લીધી. આપણે સૌ ઇતિહાસની આ વાતને જાણીએ છીએ, એમ ભગવાન આપણી જોડે છે એની ખાતરી આ ધૂનમાં ઘણાને થઈ. કેવી રીતે થઈ તો તમને એની પ્રેક્ટિકલ વાત સમજાવું કે સ્વામિનારાયણ ભગવાને કીધું કે અમારા આચાર્ય ધર્મકુળ આવે તો વાસ્ત્ય ગત્ય લાવવું. તો અહીં લાલજી મહારાજ ધૂનમાં પધારવાના હતા, એમણે વડતાલથી ના પાડી કે ભાઈ કાંઈ સામયું બામયું કરતા નહીં, પણ અમારા ગઢડાના નગરજનોનો એટલો બધો પ્રેમ હતો ને, તો લાલજી મહારાજને પરાણે સમજાવીને, કોઠારી સ્વામીને, છપૈયા સ્વામીને, બધા એને તૈયાર કરીને સામયું લાલજી મહારાજનું ગઢડા ગામની અંદર ધામધૂમથી કાઢ્યું. ઠેઠ શ્રીજી સિનેમાથી અહીંયા વાત્ય ગાત્ય લાવ્યા અને સરસ મજાનો કાર્યક્રમ થયો. અને પછી લાલજી મહારાજે આશીર્વચન આપ્યા. પછી હમણાં ભાઈ આપણે નાની વડાળવાળા ભાઈએ કીધું કે કહેવાતા રાકેશ પાંડે આવ્યા ગઢડા મંદિરના મંદિરમાં, ઓફિસની અંદર ગયા પછી ધૂનની અંદર લઈ જવા માટે કીધું, તો રાકેશ પ્રસાદજી પાંડેએ પ્રશ્ન કર્યો કે દરબારગઢમાં કેટલા માણસ છે, તો કે 15 માણસ બેઠું છે. તો મને જ્યાં સુધી જાણકારી મળી ત્યાં સુધી રાકેશ પ્રસાદજી એમ કીધું કે મારે દરબારગઢમાં આવવું જ નથી કે, અને દરબારગઢમાં ન ગયા અને સીધા નીકળી ગયા વડતાલ જવા માટે. હવે આ જેમ પ્રહલાદને અગ્નિના સ્તંભની અંદર કીડી દેખાણી અને એને વિશ્વાસ બેહી ગયો, એમ સ્વામિનારાયણ ભગવાનના ગઢડા શહેરની અંદર આ ગામના નગરજનો વાસ્તે ગાત્ય લાલજી મહારાજને લાવે, અને આ રાકેશ પાંડે આવે તો ઉગામેડીના રોડ સુધી 2-3 પોલીસની ગાડીઓ લઈને લાવે મંદિરમાં, અને એ પાછા દરબારગઢની અંદર તોય ન જઈ શકે, જ્ઞા 10-15 માણસ બેઠું ધૂનની અંદર, અમારે નથી જવું, અને તોય આ નકટાવને કાંઈ લેશ માત્ર શરમ ન આવે, અને તોય પાછા આજે હું ઘણા સમયથી નથી બોલ્યો, મારા દીકરા એમ બોલે કે તમે બંડિયાની ધૂનમાં જાઓ છો. હું એને આજે ખુલ્લે આમ જવાબ આપું છું કે તમારી માએ તમને એવું દૂધ નથી પાયું. અમે એક હાકોટો કરીને તો નેન્યા તમારા ધોત્યા ભીના થઈ જાય એટલી તાકાત વાળા છે. પણ આ તો સ્વામિનારાયણ ભગવાને બાંધેલી મર્યાદા. અમે દુનિયાને સિદ્ધાંત સ્થાપિત કરવા માગીએ છીએ કે આ ગોપીનાથજી મહારાજનું મંદિર અમારું છે, બાકી તમે 5 મિનિટના વહીવટ ન કરી શકો એટલી તાકાત રાખીએ છીએ. પણ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો, આ સંપ્રદાયની અંદર ભગવા લુગડા પહેરીને બેઠેલા સાધુઓ, એને અમે સમજાવવા માગીએ છીએ કે સાધુ કોને કહેવાય. ગામના લુખા તત્વોને પકડીને તમે મંદિરની અંદર તોફાન કરાવો, 2 પોલીસ પાર્ટીના લોકોને પૈસા આપીને મંદિરની અંદર ગાળો બોલાવરાવો, ફરિયાદ કરાવો, એને તમે તાકાત સમજો છો. ગઢડા મંદિરની અંદર 23 વર્ષ લગી અમારું બોર્ડ બેઠું, ગઢડા મંદિરમાં એક પણ FIR 23 વર્ષમાં નથી થઈ. આને વહીવટ કહેવાય. ગઢડા મંદિરના ઉતારાની અંદર આ 10-15 વર્ષથી લડાઈ હાલે છે. રાકેશ પ્રસાદજી કે અજેન્દ્ર પ્રસાદજીનું નામ કોઈથી કોઈ હરિભગતને લઈને ઉતારો અમે કોઈ આપ્યો નથી. દરેક આવે છે, ગોપીનાથજી મહારાજના દર્શને આવે છે, તમારા મોઢા કોઈ જોવા નથી આવતું ગઢડા મંદિરમાં. માટે હરિભક્તોનો અધિકાર છે એ તમે છીનવો છો. ઉતારાની અંદર ઓફિસની અંદર પૂછો છો ક્યાં ધૂને આવ્યા, ન્યા શું ધૂને જવું. અરે ભાઈ, તમે દરબારગઢની અંદર બેહીને ધૂનની એવી આલેખ જગાડો ને, તમારે શું કહેવું પડે કે આવો એમ કોઈને. આ અહીંયા બેઠેલા હરિભક્તો નાસ્તા નથી આવડતું તોય ઊભા થઈ જાય છે,
અહીંયા ગોપીનાથજી મહારાજ પ્રગટ બિરાજે છે એનું પ્રમાણ છે. આ કોઠારી સ્વામી શાસ્ત્રી ઘનશ્યામ વલ્લભદાસજી 24 કલાક રાત દિવસ જોયા વગર આ બધો પ્રયત્નને પુરુષાર્થ કરે ત્યારે આમાં ભગવાન ભળે છે. તમારી જેમ રાગ દ્વેષની ઈર્ષાથી વાતો કરવાથી ક્યાંય ભગવાન નથી ભળતા, માટે તમને જો અમારી વાત સમજાતી હોય તો આ સત્સંગને રાજી કરતા શીખી જજો. અને પાછી નીચતા તો કેટલી છે કે હમણાં દરબારગઢની અંદર કથા હાલતી હતી તો એમાં એક વક્તાએ સાંખ્યુકી બહેનોના વખાણ કર્યા કે અહીંયા બહેનો ખૂબ સેવા કરે છે. તો આની નીચતા કેટલી છે કે જાહેરની અંદર 5-15 સાધુઓ સાંભળે એમ બોલ્યા કે એ મુંડક્યુંના વખાણ ન કરવાના હોય, કે દરબારગઢની અંદર લૂંટવા જ બેઠ્યું છે. 1997ની અંદર એ જ સાંખ્યોગી બહેનોએ તમને ગામડે ગામડે જઈને કાઢ્યા હતા, આખેલે તમને કાઢવાના નથી, આ ડાકોરના ડાકુને પાછા ઠેઠ મૂકી દેખવાના છે. તમે એમ નહીં સમજતા અમે શાંતિથી બેઠા છીએ, અમે બધું ગણતરી જ છે અમારી. તમે એમ નહીં માનતા કે અમે બી ગયા છીએ, ડરી ગયા છીએ. અમે સહન કરીએ છીએ અને સહન એટલા માટે કરીએ છીએ કે આ ગઢડાની અંદર ગોપીનાથજી મહારાજ પ્રગટ બિરાજે છે. એની ઈચ્છા વગર કોઈના બાપની તાકાત નથી કાંઈ હલી શકે. આ ભગવાન અમારી તમારી પરીક્ષા કરે છે. તમે ડાકોરના ડાકુ પ્રસ્થાપિત થઈ ગયા છો, હવે તમને વિદાય આપવી એટલું જ કાર્ય બાકી છે. અસ્તુ જય સ્વામિનારાયણ. પૂજ્ય એસપી સ્વામીએ હૃદયની ઉર્મિઓ રજૂ કરી. હવે આપણે અહીંયા સમાપનની આરતી કરવી છે.